નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાનવિહાર વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ એક વિષય કલરવ સ્વાધ્યાય પોથીમાં પાના નંબર એકસઠ ઉપર જોઈશું અગાઉ આપણે પાના નંબર સાઠ ઉપર સુધી જોઈ ગયા આજે આપણે પાના નંબર એકસઠ ઉપર પ્રશ્ન ઓગણીસ શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો બધાએ પોતપોતાની પોતાની સ્વાધ્યાય પોતી ખોલવાની છે પેજ નંબર એકસઠ ખોલવાનું છે અને પેન્સિલ ચેક રબર સાથે લઈને બેસવાનું છે જેમ હું પૂરાવું એમ તમારે પૂરવાનું છે તો જોઈએ પહેલાં આપણે એમ કીધું છે કે શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો અને શું આપ્યું છે તો કે આપણને કાઉસ આપ્યા છે કાઉસમાં શું કરેલું છે તો કે શબ્દલેખા છે પોપટ શૌચાલય ઢોલ મૌલવી મોર ઔષધ હોળી અને ચોપડી બરાબર આવી રીતે લેખા છે અહીંયા તમને ચિત્ર દોર્યા છે અને આગળ તમને લખેલું છે તો એની સાથે કયો યોગ્ય શબ્દ બેસે તે આપણે લખવાનું છે પહેલાં આપ્યું પૂછે સૌરભ પછી શું છે તો કે એક ભાઈ ઢોલ વગાડે છે જો ખાલી જગ્યા વગાડે છે તો કોણ છે તો કે આ સૌરભ નામનો છોકરો છે એ શું વગાડે છે તો કે ઢોલ વગાડે છે હવે ઉપર જોવો જોઈએ આમાં ઢોલ ક્યાં આપ્યું છે તો અહીંયા લખેલું છે ઢોલ તો અહીંયા લખશું આપણે સૌરભ ઢોલ વગાડે તો અહીંયા ઢોલ લખો ઢોલ બરાબર ચલો ત્યાર પછી જોઈએ શેનું ચિત્ર આપ્યું છે મોરનું હવે શું લખ્યું છે ખાલી જગ્યા ટેહુંક ટેહુક બોલે કોણ ટેહુક ટેહુક બોલે તો કે મોર ક્યાં લખ્યું છે અહીંયા ઉપર તો અહીંયા આપ્યું છે મોર તો અહીંયા તમારે લખવાનું છે મોર ચલો ત્યાર પછી જોઈએ વૈદરાજ ખાલી જગ્યા આપે વૈદરાજ શું આપે આપણને અહીંયા શું મૂકેલું છે તો કે ઔષધ અહીંયા એ પૂછે ઔષધ તો અહીંયા લખશું આપણે ઔષધ ઔષધ ચલો ત્યાર પછી જોઈએ જાહેર ખાલી જગ્યા જરૂરી છે અહીંયા શેનું ચિત્ર આપેલું છે તો કે શૌચાલયનું ચિત્ર આપેલું છે તો શું છે જાહેર શૌચાલય જરૂરી છે અહીંયા ઉપર ક્યાં લેખું છે શૌચાલય અહીંયા છે તો અહીંયા લખો જાહેર શૌચાલય જરૂરી છે ત્યાર પછી જોઈએ શેનું ચિત્ર છે તો કે હોળીનું છે ખાલી જગ્યા સરસર તરે શું સરસર તરે તો કે હોળી હોળી ક્યાં આપ્યું છે અહીંયા ઉપર અહીંયા છે તો અહીંયા લખો હોળી પછીનું છે મોના ખાલી જગ્યા મૂકે શેનું ચિત્ર છે ચોપડીનું ચોપડી ક્યાં અહીંયા આપેલું છે તો કે અહીંયા છે તો અહીંયા લખો ચોપડી શેનું ચિત્ર છે હવે જોવો જોઈએ પોપટનું ખાલી જગ્યા ડાળ પર બેઠો છે કોણ ડાળ ઉપર બેઠું છે પોપટ તો અહીંયા આપણે લખશું ઉપર અહીંયા આપેલું છે પેલું અહીંયા આપણે લખશું પોપટ ડાળ પર બેઠો છે ત્યાર પછીનું જોઈએ આ કોણ છે તો કે આને શું કહેવાય મોલવી બરાબર જે નમાજ પઢતા હોય ને મસ્જિદમાં એને શું કહેવાય મૌલવી ખાલી જગ્યા નમાજ પઢે છે કોણ નમાજ પઢે છે તો કે મૌલવી ઉપર તમને અહીંયા આપેલું છે આપણે આવી રીતે વ્યવસ્થિત રીતે તમારે તમારી સ્વાધ્ય પોથીમાં પૂરવાનું છે ત્યાર પછી જોઈએ પેજ નંબર બાસઠ ઉપર તમને અહીંયા સરસ મજાનું મોર અને ચકલીનું ચિત્ર આપેલું છે અગાઉ આપણે પાઠ્યમાં જોઈ ગયા હતા તો આ તમારે તમારી રીતે સરસથી જાતે દોરવાનું છે મોરનું અને અહીંયા નીચે છે બીજું ખાનું એમાં ચકલીનું આ બે ચિત્ર તમારે તમારી જાતે દોરવાના છે નમૂનો આગળ આપણને આપ્યો છે ચકલીનું ચિત્ર દોરવું હોય તો કઈ રીતે દોરવાનું તો પહેલાં એક નાનું મીંડું કરવાનું એની નીચે આવી રીતે મોટું મીંડું કરવાનું ત્યાર પછી આવી રીતે આપણે જેમ કે વી આકાર લઈએ છીએ એમ કરીએ છીએ તો એવી રીતે એમ આકાર લઈ લેવાનો અને બે પગ દોરી દેવાના બરાબર ચલો ત્યાર પછી જોઈએ છીએ પાના નંબર ત્રેસઠ ઉપર શું આપ્યું છે નીચે આપેલા શબ્દો વાંચી નમૂના પ્રમાણે લખો ચલો જોઈએ અગાઉ આપણે પાઠ્યમાં શીખી ગયા છીએ તો હવે અહીંયા જોઈએ શું આપ્યું છે લખ તો લખો હવે બાજુમાં શું આપ્યું છે હસ તો શું આવશે હસો તો લખો અહિયાં હસો પડ તો પડો વગાડ તો વગાડો પછીનું છે ફર તો ફરો પછી છે ફૂંક તો ફૂંકો બોલ તો બોલો ત્યાર પછી બાજુમાં જોઈએ ચાલ તો શું આવશે ચાલો વીણ તો વીણો લગાવ તો લગાવો કૂદ તો કૂદો ચર તો ચરો રમ તો રમો ખસ તો ખસો એવી જ રીતે બાજુમાં કર તો કરો સાંભળ તો સાંભળો ભાગ તો ભાગો બેસ તો બેસો કાઠ તો કાઢો આવ તો આવો લાવ તો લાવો ચલો આવી રીતે તમારે લખવાનું છે ત્યાર પછીનું જોઈએ શું આપ્યું છે વાંચી સમજીને નવો શબ્દ બનાવો નમૂનો આપણને આપેલો છે કે અહીંયા શું લેખું છે વરાળ અહીંયા લખ્યું છે ખમણ તો જે ગુલાબી અક્ષર લેખા છે એનો બીજો શબ્દ આપણે અહીંયા લખવાનો છે જેમ કે વરાળ અને ખમણ તો રામ તો અહીંયા રામ આવી ગયું એવી જ રીતે હવે આપણે અહીંયા બાજુમાં જોશું લાપસી અને સાડી તો બે ગુલાબી અક્ષર જોઈએ તો શું અક્ષર બનશે સીડી તો અહીંયા આપણે લખશું સીડી અગાઉ આપણે પાઠ્યમાં જોઈ ગયા છીએ થઈ ગયું સીડી ત્યાર પછી આપ્યું છે અહીંયા નૌકા અને જોકર તો કા ર જે ગુલાબી અક્ષર છે એનો શબ્દ બનાવવાનો છે ખોબો સારથી તો બોર અહીંયા લખો પછી છે ધોળો કોતર તો શું આવશે ધોકો ત્યાર પછી છે ચોટલો અને ટોકરી તો લોટો ત્યાર પછીનું છે ત્રણ અક્ષરનો આવશે અત્યાર સુધી કેટલા હતા બે હવે ત્રણ આવશે મસાલો તોરણ સગડી ચલો હવે ગુલાબી અક્ષર જોવો જોઈએ તો સા રસ અહીંયા લખો સા ર સ પછી છે લસણ મધપુડો બિલાડી તો શું બનશે સ તો અહીંયા લખો સ મ ડી જ રીતે પાછળ જોઈએ પાછળ શું આપ્યું છે તો કે સલા ડો કડવો ત્યાં પણ ત્રણ અક્ષર છે તો ગુલાબી અક્ષર જોઈએ તો શું બનશે તો કે લાડવો તો અહીંયા લખો ખાનામાં લાડવો ત્યાર પછી બાજુમાં જોઈએ તો મધુર માટલી અને ભમરડો તો શું બનશે તો કે ધુમાડો ધુમાડો પછીનું જોઈએ ટેટી સૈની ચક્રી તો શું બનશે તો કે ટેકરી અહીંયા લખો ટેકરી ચોથો શબ્દ શું બનશે ટેકરી ત્રણ શબ્દ આપ્યા છે નવો શબ્દ શું બનો ટેકરી પછીનું જોઈએ અહીંયા ચોટલી પાપડ હોડી ચલો હવે કયો નવો શબ્દ બનશે તો કે ચોપડી તો અહીંયા લખો ચોપડી બરાબર ચલો ત્યાર પછી જોઈએ હવે ત્રેવીસમું આપવું છે નીચે આપેલો ફકરો વાંચો અહીંયા તમને સરસ મજાનું ચિત્ર આપવું છે છોકરો હાથમાં ફૂલઝર લઈને ઊભો છે નીચે ભોંચકડી થાય છે આશો પાલવનું તોરણ બાંધેલું છે ઉપર દરવાજા ઉપર અને સરસ મજાનું અહીંયા એ ઝુમર ટીંગાય છે તો આવું દ્રશ્ય ક્યારે હોય અહીંયા નીચે સરસ મજાની રંગોળી છે તો આવું ચિત્ર ક્યારનું હોય કે દિવાળીનું બરાબર તો ચાલો હવે જોઈએ આપણે ફકરો વાંચીએ ભગો ભણવાનો આળસું ભોજન એને પ્રિય ભોજન એને પ્રિય ફટાકડા ફોડવાનો શોખીન ફરર ઉડતા પક્ષીઓ જોઈ રહે મેઘધનુષ જોઈ નાચી ઉઠે ફાગળમાં ભાગ ગાય મંદિરમાં જઈ ધજા ચઢાવે ભગો યાત્રાએ નીકળ્યો ભારતના બધા યાત્રાધામ જોયા ભગો ભણતરમાં કાચો પણ ગણતરમાં પાકો બન્યો તો હવે શું કીધું છે અહીંયા તમે આપણે પહેલાં શું કર્યું તો કે આ ફકરો વાંચો હવે શું છે તો કે નીચેનો પ્રશ્ન જોઈએ એટલે આપણને સમજાય કે આ ગુલાબી ગુલાબી અક્ષર કેમ આવ્યા છે આમાં અગાઉ જોયું તો કે ગુલાબી અક્ષર હતા એને આપણે શબ્દ બનાવ્યો પણ હવે અહીંયા ગુલાબી અક્ષર આવ્યા તો એનો શું અર્થ તો જોઈએ એના માટે નીચેનો આપણે વાંચીએ શું આપ્યું છે કે ઉપર આપેલા ફકરામાંથી ભ અને ફ અક્ષરો આવતા હોય તેવા શબ્દો નીચે આપેલા કોઠામાં તેમના ખાનામાં લખો એટલે કે શું કહેવા માંગે છે તો અહીંયા ભ ધ ય ધ અને ફ ચાર અક્ષર આપણને આપ્યા છે હવે આ ફકરામાંથી જેમાં જેટલા અક્ષરમાં ભ આવતો હોય એ આપણે અહીંયા લખવાના છે ય આવતો હોય આપણે અહીંયા લખવાના છે ધ આવતો હોય આમાંથી અહીંયા લખવાના છે અને ફ જેટલા આવતા હોય આપણે અહીંયા લખવાના છે તો ચાલો જોઈએ પેલા સૌ પેલા આપણે ભ અક્ષર વાળા ગોસ્તુ તો ક્યાં છે તો પહેલું શું છે ભગો તો અહીંયા લખશું આપણે ભગો ત્યાર પછી છે ભણવાનો પછીનું છે ભોજન ચાલો અહિયાં સુધી જોયું હવે ભ ક્યાં આવે છે તો અહીંયા આવશે ભારત પછી ચાલો આટલું થઈ ગયું હવે જોઈએ ય ઉપર ક્યાં ક્યાં આવે છે તો જેટલા ય ઉપરથી ના આવતા હોય એ શબ્દ આપણે ગોતવાના છે અને અહીંયા લખવાના છે આપણે તો ચાલો જોઈએ પેલા શું આવશે તો કે અહીંયાથી જોઈએ પ્રિય અહીંયા અહીંયા લખશું ત્યાર પછી સીધી લાઈનમાં જોવો જોઈએ ક્યાં આવે છે તો કે યાત્રા ત્યાર પછી જુઓ તો અહીંયા યાત્રા યાત્રાધામ લખ્યું છે એટલે એ આપણે નહીં લખીએ એ ધ વાળી લાઈનમાં લખશું બરાબર અને પછી શું આવશે તો કે જોયા ત્યાર પછી છે બન્યો એમાં પણ ય આવ્યો એટલે એ લખશું આપણે બરાબર ચાલો આટલી રીતે લખ્યું હવે જોઈએ ધ વાળા શબ્દ ધ વાળા ક્યાં ક્યાં આવશે અહીંયાથી જ આપણે જોશું તો પેલું શું આવે છે મેઘધનુષ તો અહીંયાથી લખશું આપણે અહીંયા ધ આવ્યો ને વચ્ચે મેઘ ધનુષ ત્યાર પછી ક્યાં આવે છે ધજા ત્યાર પછી જુઓ બધા

પટાકડા ત્યાર પછી છે ફોડવાનો ત્યાર પછી છે ફાગણ ત્યાર પછી છે ફાગ પછી આવતું નથી એટલે એક ખાનું આપણું એ પણ ખાલી રહેશે તો આવી રીતે વ્યવસ્થિત રીતે તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં વ્યવસ્થિત રીતે પૂરવાનું છે હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું ધન્યવાદ